નમસ્કાર મિત્રો આપણે અત્યાર સુધીમાં ટોટલ સત્તરેક જેવા એમસીક્યુ જોયા મિત્રો એ સત્તરે સત્તર એમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આધારિત હતા જે આપણા આઈસીટીએસએમ ટ્રેડના બીજા વર્ષની અંદર શરૂઆતનો પહેલો જ યુનિટ છે મિત્રો ત્યારબાદ અત્યારે આપણે યુનિટ બે એટલે કે મોડ્યુલ બે જે છે આપણું કે જેની અંદર પ્રિન્ટર પ્લોટર સ્કેનર એમએફડી એટલે કે મલ્ટીફંક્શન ડિવાઇસ એને લગતા અગત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ચલો તો પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો અહીંયા પ્રશ્ન છે કે વિચ પ્રિન્ટર ઇ યુઝ ટુ પ્રિન્ટ ઓનલી કેરેક્ટર્સ એન્ડ સિમ્બોલ્સ બરાબર છે એન્ડ કેન નોટ પ્રિન્ટ ગ્રાફિક્સ એવું કયું પ્રિન્ટર છે કે જે ગ્રાફિક પ્રિન્ટ ના કરી શકે કોઈ પણ ચિત્ર હોય પ્રિન્ટ ના કરી શકે માત્ર કેરેક્ટર અને ફોન્ટ સિમ્બોલ જ પ્રિન્ટ કરે તો એની અંદર મિત્રો આવશે ડેઝી વિલ પ્રિન્ટર કયું પ્રિન્ટર આવશે ડેઝી વિલ પ્રિન્ટર બાકી બધા પ્રિન્ટરની તો ખબર જ છે કે એની અંદર તમે ગ્રાફિક્સ પ્રિન્ટ થતું જ હોય છે લેઝર પ્રિન્ટર હોય થર્મલ હોય કે ઇંગઝેટ હોય પણ ડેઝી વિલ એવું પ્રિન્ટર છે કે એની અંદર માત્ર અમુક કેરેક્ટર અને સિમ્બોલ જ એની અંદર પ્રિન્ટ થતા હોય છે માત્ર બરાબર છે ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો વિચ પ્રિન્ટર વાઇડલી યુજ રહી ફેક્સ મશીન તો ફેક્સ મશીનની અંદર કયું પ્રિન્ટર વધુ વપરાતું હોય છે તો એની અંદર આવશે થર્મલ પ્રિન્ટર કયું પ્રિન્ટર મિત્રો થર્મલ પ્રિન્ટર તો થર્મલ પ્રિન્ટર એવું પ્રિન્ટર છે કે જે ફેક્સ મશીનમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાય છે એના પછી વોટ ઇઝ ધ પ્રિન્ટ સ્પીડ ઓફ લાઇન ડોટમેટ્રિક્સ પ્રિન્ટર તો લાઇન ડોટમેટ્રિક્સ પ્રિન્ટરની સ્પીડ કેટલી છે તો હજાર સીપીએસ કરતાં વધુ હવે આ સીપીએસ શું છે તો સીપીએસ એટલે કેરેક્ટર પર સેકન્ડ કેરેક્ટર પર સેકન્ડ આવું અલગથી પણ પૂછી શકે છે પેપર તો આપણને ખ્યાલ જ છે એવું કયું પ્રિન્ટર છે કે જે પ્રિન્ટરના પેજ જો હોય એના ઉપર ઇન્કનો સ્પ્રે કરે છે તો આની અંદર મિત્રો આવશે ઇન્ક પ્રિન્ટર કેમકે એટલા માટે તેને ઇન્ક જેટ પ્રિન્ટર કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો વિચ પ્રિન્ટર ઇ જોયું જોઈએ લિમિટેડ ટુ વન ઓર ફ્યુ ફોન્ટ્સ એવું કયું પ્રિન્ટર છે કે જે એક કે વધુ ફોન્ટ માટે લિમિટેડ જ છે કે એની અંદર આપણે વધારે ફોન્ટથી આપણે કાર્ય કરી શકતા નથી તો એની અંદર આવશે મિત્રો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કયું પ્રિન્ટર આવશે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ત્યારબાદ આપણે જોઈએ તો વિચ ટેસ્ટ ઇન્ડિકેટ્સ દેટ ધ મોટોઝ લેઝર સ્કેનર ડ્રાઈવ એસેમ્બલીઝ એન્ડ સેન્સર્સ આર વર્કિંગ કરેક્ટલી એવો કયો ટેસ્ટ છે કે જે શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ મોટોઝ લેઝર સ્કેનર ડ્રાઈવ એસેમ્બલી અને એનું સેન્સર જે છે એ વર્કિંગ વ્યવસ્થિત કરે છે કે નહીં બરાબર છે તો ડ્રાઈવ એસેમ્બલી અને સેન્સર જે છે વ્યવસ્થિત વર્કિંગ કરે છે કે નહીં એના માટે કોઈ જો ટેસ્ટ હોય તો એ આવશે એન્જિન ટેસ્ટ મિત્રો ખાસ કાળજી રાખજો આપણે ઝડપથી પાછું રિવાઇઝ કરી લઈએ આ બધે બધા પ્રશ્નો તો અમુક માત્ર કેરેક્ટર અને સિમ્બોલ પ્રિન્ટ કરવા માટે ડેઝી વિલ પ્રિન્ટર આવે ફેક્સ મશીન તો થર્મલ પ્રિન્ટર વપરાય ફેક્સ મશીન બહોળા પ્રમાણમાં થર્મલ પ્રિન્ટરની અંદર જ હોય છે બરાબર છે પછી ડોટમેટ્રિક્સ પ્રિન્ટરની સ્પીડ મોર ધેન થાઉઝન્ડ સીપીએસ એટલે કે એક હજાર કેરેક્ટર પર સેકન્ડ કરતાં પણ વધુ હોય છે બરાબર છે પછી ઇન્કનો સ્પ્રે કોણ કરે તો ઇન્ઝેટ પ્રિન્ટર કરતું હોય છે પછી અમુક મર્યાદિત ફોન સુધી લિમિટેડ હોય એવું પ્રિન્ટર કહ્યું હતું ડોટમેટિક્સ પ્રિન્ટર બરાબર છે અને ડ્રાઈવ એસેમ્બલી અને સેન્સર વ્યવસ્થિત વર્કિંગ કરે છે કે નહીં એના વાચનનો જો કોઈ ટેસ્ટ હોય તો એન્જિન ટેસ્ટ તો આ રીતે મિત્રો આપણે અમુક એમસીક્યુ જોયા છ એક જેવા એમસીક્યુ છે આના પછી આપણે બીજા નેક્સ્ટ જોઈએ એમસીક્યુ નંબર ચોવીસ મિત્રો વિચ ઇઝ મસ્ટ ફોર નેટવર્ક પ્રિન્ટર્સ આર કનેક્ટેડ ડાયરેક્ટલી ટુ ધ લોકલ કોમ્પ્યુટર નેટવર્ક તો લોકલ કોમ્પ્યુટર નેટવર્કની અંદર તમારે નેટવર્ક પ્રિન્ટરને સીધે સીધું જ લગાવવું હોય તો શું જરૂરી છે આની અંદરથી ફરજિયાત હોવું જોઈએ તો ડીએનએસ ડોટ પોસ્ટનેમ હોવું જ જોઈએ બરાબર છે એના વગર તમે કામ ના કરી શકો વીચ પોર્ટ સોકેટ ઇન ધ કોમ્પ્યુટર યુઝિસ ટ્વેન્ટી ફાઈવ પિન્સ એટલે કે પચીસ પિનો કયા કોમ્પ્યુટર સોકેટની અંદર હોય છે તો પેરેલ પોટની અંદર હોય છે નેટવર્ક પર પોટમાં કંઈક આઠ પિન જેવી હોય છે યુએસબીમાં કંઈક લગભગ ચાર એક જેવી હોય છે બરાબર તો પેરેલ પોર્ટ આવશે વિચ કેબલ ડેટા ટ્રાન્સફર રેટ ગોઝ અપ ટુ ચારસો એમ બીપીએસ ચારસો એંસી એમ એટલે બહુ જ વધારે કહેવાય અને આપણને ખ્યાલ જ છે કે સિરિયલ પેરેલલ એ તો હવે ખાસ કંઈ ખાસ દેખાતું જ નથી હોતું પણ યુએસબી કેબલ જ આવે બરાબર છે પછી કારણ કે સિરિયલ પ્રિન્ટર કેબલ ને પેરેલ પ્રિન્ટર કેબલ એ બધું મેક્ઝિમમ દોઢસો કેબીપીએસની સ્પીડ એમાં આવતી હોય છે वॉट इज फुल फॉर्म ऑफ एस एस आई डी इन इंस्टोलेशन ऑफ वायरलेस प्रिंटर तो वायरलेस प्रिंटर इंस्टोलेशन अंदर एस एस आई डी पूरु नाम शू आम सर्विस सेट आइडेंटिफायर साचो विकल्प से सर्विस सेट आइडेंटिफायर खास याद रखो कि भाई इंस्टोलेशन वायरलेस प्रिंटर इंस्टोलेशन अंदर एस एस आई डी आखू नाम शूँ तो सर्विस सेट आइडेंटिफायर जी वॉट इज द मेन एडवांटेज ऑफ ड्रॉडमेट्रिक्स प्रिंटर तो तक તમને ખ્યાલ જ હશે કે ભાઈ ડોટમેટિક્સ પ્રિન્ટરની અંદર બે કોપીઓ નીકળતી હોય છે ઉપરની કોપી તમને આપે ને નીચેની જે કાર્બન કોપી હોય એમની પાસે રાખતા હોય છે એટલા માટે આની અંદર આવશે ટુ મેક કાર્બન કોપી બરાબર છે કે જ્યાં આગળ કાર્બન એટલે મીન્સ કે ડુપ્લિકેટ કરવાની જરૂરિયાત હોય જ્યાં આગળ ત્યાં આગળ મેટ્રિક્સ પ્રિન્ટર જ વપરાતું હોય છે વીજ પ્રિન્ટર ઇઝ એક્ઝામ્પલ ઓફ મેટ્રિક્સ પ્રિન્ટર તો આની અંદરથી કયું પ્રિન્ટર આવશે મિત્રો તો કેરેક્ટર પ્રિન્ટર આવશે તો આ રીતે આપણે લગભગ બારેક જેવા એમસીક્યુ જોયા મિત્રો એનું જરા ઝડપથી આપણે રિવાઈઝ કરી લઈએ એટલે આપણને બધા ઝડપથી યાદ રહી જાય તો આપણે શરૂઆતમાં જોયું હતું કે ભાઈ કેરેક્ટર કે સિમ્બોલને જ માત્ર પ્રિન્ટ કરવા હોય તો એના માટે કયું પ્રિન્ટર આવે કે જે ગ્રાફિક્સને પ્રિન્ટ જ ના કરી શકે તો ડેઝિબલ પ્રિન્ટર પછી ફેક્સ મશીનની અંદર બહુ વધારે પ્રમાણમાં વપરાતું એવું કયું પ્રિન્ટર તો થર્મલ પ્રિન્ટર પછી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની સ્પીડ કેટલી હોય તો એક હજાર કેરેક્ટર પર સેકન્ડ કરતાં પણ વધુ બરાબર છે હવે ઇન્કનો સ્પ્રે કયું પ્રિન્ટર કરે તો ઇન્જેટ પ્રિન્ટર રાઈટ પછી અમુક અમુક લિમિટેડ મર્યાદિત ફોન્ડ સુધી જ પ્રિન્ટર લિમિટેડ પ્રિન્ટર કામ કરી શકતું હોય તો એવું કયું પ્રિન્ટર આવે તો ડોટમેન્ટેક્સ પ્રિન્ટર બરાબર છે ખૂબ જ કાળજી રાખજો પછી એવો કયો ટેસ્ટ છે કે ભાઈ ભાઈ જે ડ્રાઈવ એસેમ્બલી અને સેન્સરની અંદર વર્કિંગ વ્યવસ્થિત કરે છે કે નહીં એ ચેક કરે તો એન્જિન ટેસ્ટ આવશે બરાબર છે પછી નેટવર્ક પ્રિન્ટર ની અંદર શું ફરજિયાત છે કે તમે સીધે સીધું જ લગાવી શકો લોકલ નેટવર્કની અંદર કોમ્પ્યુટર નેટવર્કની અંદર તો આવશે ડીએનએસ ડોટ હોસ્ટ નેમ બરાબર છે પછી પચ પચીસ સ્પિનનો કયો પોર્ટ આવે તો પેરેલ પોર્ટ બરાબર ચારસો mbps સુધી સુધીની સ્પીડ તો usb કેબલ આવે એ આપણે અહીંયા જોયેલા જ છે બધા બરાબર છે પછી નું આખું નામ શું તો સર્વિસ સેટ આઇડેન્ટિફાયર ડોટ મેક્સ પ્રિન્ટરનો ફાયદો તો કાર્બન કોપી બનાવે અને ડોટ મેક્સ પ્રિન્ટરનું ઉદાહરણ તો કેરેક્ટર પ્રિન્ટર તો આ રીતે આપણા ઓગણત્રીસ એમસીક્યુ પૂરા થયા નેક્સ્ટ એમસીક્યુના વિડીયો એમસીક્યુ જોવા માટે તમારે નેક્સ્ટ પાર્ટ જોવો પડશે મિત્રો વિડીયો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોની અંદર જરૂરથી શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લો મિત્રો અને અમારા ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો મિત્રો આભાર સાથે જય હિન્દ